જલપાત્ર છે અને મારા હાથમાં પેન છે, બરાબર? તો આ ટાચની છે, તો ટાચનીને હું આ જલપાત્રમાં ભરેલ પાણીમાં નાખું છું, તો તમે જોયું કે ટાચની ડૂબી ગઈ, બરાબર? હવે આ ઢાંકણું જે છે એ ટાચની કરતાં વધારે વજનદાર છે, એને હું નાખું છું તો એ તરે છે, બરાબર? મોટો ઢાંકણું નાખું છું તો એ પણ તરે છે. તો આ ઢાંકણાનું વજન જે છે એ ટાચની કરતાં વધારે છે, ટાચની કરતાં આનું વજન વધારે છે, તો ટાચની ડૂબી જાય છે જ્યારે આ જે છે તરે છે, બરાબર? એને આમ રાખવું તો એ તરશે, આમ રાખવું તો એ તરશે. તો એનું કારણ શું કે વજન વધારે હોવા છતાં તરે છે? તો એનું કારણ છે ઘનતા. ઘનતા એટલે ઘનતાનું સૂત્ર તમે જાણો છો, ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો આ ટાચનીનું દળ જે છે એ ઓછું ભલે હોય પણ એનું કદ વધારે છે. દળને કદ વડે ભાંગી તો આનો જવાબ વધારે આવશે. જ્યારે આનું દળ ઓછું છે અને કદ વધારે છે, તો દળને કદ વડે ભાગાકાર કરી તો આનો જવાબ જે છે એ ઘનતાનો ઓછો આવશે, આની ઘનતાનો જવાબ વધારે આવશે. જેની ઘનતા વધારે, પાણીની ઘનતા કરતાં એ ડૂબી જાય, અને પાણીની ઘનતા કરતાં જેનો ઘનતા ઓછી હોય એ તરશે, બરાબર? જય હિન્દ. હવે આપણે નવો પ્રયોગ જો. વિદ્યાર્થી મિત્રો, તમે આ સફાઈનો એક પ્રયોગ જોયો. હવે આજનો આપણે આ છેલ્લો પ્રયોગ જોઈશું, અને આ પ્રયોગ છે અંધશ્રદ્ધાનો પ્રયોગ. આ પ્રયોગ ખાસ કરીને વધારે લોકો કરતા હોય છે. ડુબ 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 વગાડી અને એની સાથે કોઈ વાંદરો હોય કે કોઈ બીજી પ્રવૃત્તિઓ કરતા હોય, માણસોને ભેગા કરીને એક બે પ્રયોગો બતાવી અને એક આ અંધશ્રદ્ધાનો પ્રયોગ બતાવે. ઘણા માણસો ઊભા હોય, એમાંથી એક ભાઈને બોલાવે, એવા ભાઈને બોલાવે જે સુસ્તીમાં હોય, જેની દાઢી વધી ગઈ હોય, એવા ભાઈને બોલાવે. હું પણ એવા એક ભાઈને બોલાવું છું, આવો ભાઈ. હવે મધારી આ ભાઈને એવો જ પ્રશ્ન પૂછે કે તમારા હું મનની ઈચ્છાઓ બધી પૂરી થતી નથી. તો સામેવાળો કહેવાનો છે કે હા, તમારી તમને બહુ મજા આવતી નથી. તો એ ભાઈ કહેવાનો હા. તો એ મધારી એમ કહે છે કે તમારે જાજા પૈસા કમાવા છે, પણ તમે કોશિશ કરો છો પણ તમે કમાવી શકતા નથી. તમે ધંધો કરો છો, મહેનત કરો છો, પણ તમારે જોઈ એવી સફળતા મળતી નથી. એવા જ સાદા પ્રશ્નો પૂછે જેનો જવાબ હંમેશા હા માં આવે. તો એ મધારી કહે છે કે તમારા મગજની અંદર આવી એક ગાંઠ છે, એમ કરીને એક ગાંઠ વાળશે, ગાંઠ વાળી અને બીજી ગાંઠ વાળશે, બે ગાંઠ વાળી અને એને એકદમ ટાઈટ કરશે. એકદમ ટાઈટ કરી અને ભાઈને કહે છે કે તમારા મગજમાં આવી બે ટાઈટ ગાંઠ છે, એ ગાંઠ ખોલશું તો તમને જીવન જીવવાની મજા આવશે. એમ કરી અને એ ગાંઠ હું તમારા મગજથી ખોલી દઉં, તમારે 51 રૂપિયા આપવા. એવું કરી અને આ ગાંઠને બરાબર રૂમાલની સેન્ટરમાં સંતાડી નાખે, બરાબર? આ રૂમાલ છે એને સેન્ટરમાં બરાબર એને ગાંઠ સંતાડી નાખે અને ગાંઠ જે છે એ પછી ભાઈને બતાવે, આડો ગાંઠ છે કે તમારા મગજમાં આવી ગાંઠ છે. એમ કરીને પછી ઢીંગલી બનાવે, ઢીંગલી બનાવી એને અગરબત્તી કરે, કંકુ નાખે અને છેલ્લે કે હે માં કાળી, પછી પોતાનો ઘોડો ઉતારે, હે માં કાળી આ ભાઈના મગજની ગાંઠ ખોલી નાખો, હે માંબે. તો એમ કરીને પછી બતાવે. તો ગમે એવી બે ટાઈટ ગાંઠ વાળેલી હોય અને એ ગાંઠ જે છે એ ખુલી ગઈ હોય, અને મધારી એમ કે જાઓ હવે તમને મજા આવશે, તમારા બધા કામ કરશે. આ સાયકોલોજી છે અને ઓલાને પણ એમ જ લાગે, ના હવે મને મજા આવે છે, લાવો 51 રૂપિયા લઈ લઈ. આવી રીતે મધારી અંધશ્રદ્ધાનો પ્રયોગ કરતા હોય, તાંત્રિકો પણ કરતા હોય છે, બરાબર? હવે આ કેમ બને છે આપણે જોઈએ, એના માટે પ્રેક્ટિસની જરૂર પડે, બરાબર? અને તમે એ કરશો જાતે તો તમે, હા તમે જાતે કરશો તો નહીં થાય, બરાબર? તમે એટલી કોશિશ કરશો તો નહીં થાય, પણ એને બરાબર સમજી લ્યો પહેલા અને પછી પ્રેક્ટિસ કરો તો જ થશે, બાકી ગાંઠ તૂટશે નહીં. તો એના માટે તમારે શું સમજવાનું છે કે જ્યારે તમે ગાંઠ વાળો, જો હું ગાંઠ વાળો છું,
કામ કરીને એક ગાંઠ એક ગાંઠ જ્યારે મેં વારી ત્યારે મને ખબર છે કે આ છેડો જે છે એ આની આરે કનેક્ટેડ છે બરાબર આ છેડો આની આરે કનેક્ટેડ છે એ મગજમાંથી ભૂલવું ના જોઈએ મેં ગાંઠ વારી મને ખબર છે કે આ છેડો આ છેડા આરે કનેક્શન છે બરાબર પછી વારી બીજી ગાંઠ વારી સત્તાય મને ખબર છે કે આ છેડો જે છે એ આની આરે સળંગ છે આ છેડો આની આરે સળંગ છે બરાબર જો ઈ ભૂલાઈ જશે તો નહીં બરાબર પછી એને ટાઈટ કરવા માટે આને ખાલી દાંતમાં પકડી અને ટાઈટ મે આને જ કહી અને હાથમાં પકડવાનું અને આને ટાઈટ કરવાનું આને આ સળંગ છે આ છેડો આની આરે સળંગ છે બરાબર એટલે એને ટાઈટ કરવાનું એટલે આ ગાંઠ ઓટોમેટિક ખોરી જ લેવાની છે આ ટાઈટ થશે આ સળંગ છે પછી એને વચમાં સંતાડવા માટે તમારે રૂમાલને વચમાં સંતાડવા માટે તમારે આને આમાં આમ સરકાવવાનું રૂમાલના સેન્ટરમાં સંતાડવા માટે આમાં આમ સરકાવતા જાઓ સરકાવતા જાઓ સરકાવતા જાઓ સરકાવતા જાઓ અને વચમાં સરકી જાય એટલે અહીંયા રાખી દીધું પછી એ ગાંઠ છે પણ ખુલેલી છે બરાબર એ માતાજી આના મગજની ગાંઠ ખોલી નાખે એમ મદારી કરે પણ ગાંઠ તો સરકેલી જ હોય એટલે હવે તમે બધા ધ્યાનથી આવા પ્રયોગો જોયા તમારા બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું ફરી આપણે મળશું બીજા દિવસે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આ ઘરે કરી શકાય એવો જ એક સાદો પ્રયોગ છે જેમાં 10 નોટ અને એક પેન્સિલની જરૂર પડે છે એક કાગળ એમાં બીજા કોઈ અન્ય પદાર્થો કે સાધનોની જરૂર પડતી નથી એક પેન્સિલ એક કાગળ અને 10 નોટ બરાબર હવે તમે જો મારા હાથમાં 10 નોટ છે બરાબર એ 10 નોટને હું બેવડી કરી નાખું છું અને આ જે છે એની ઉપર કાગળ જે છે એ રાખું છું બરાબર હવે આ જે છે કાગળની વચ્ચે હું પેન્સિલ જવા દઉં છું 10 નોટ જે છે એની વચ્ચે પેન્સિલ જવા દઉં છું અને તમે જોઈ શકો એ બરાબર સેન્ટરમાં પેન્સિલ જે છે એ બરાબર 10 નોટની અંદર જ છે બરાબર ઉપર કાગળ છે 10 નોટ છે 10 નોટની અંદર પેન્સિલ છે તમે જોઈ શકો હવે હું તમને પૂછું કે આ પેન્સિલને જોરદાર ધક્કો મારવામાં આવે તો શું થાય તો સ્વાભાવિક કોઈ પણ નાનો બાળક કે વિદ્યાર્થી એમ કહેશે કે 10 નોટ પહેલા પાડશે પછી કાગળ પાડશે બરાબર તો આવો આપણે એને દબાવી 1 2 3 તો હવે અંદર પહેલા 10 નોટ ફાટી હશે પછી જ કાગળ પડ બરાબર તો હવે આપણે જોઈએ 1 2 3 આ પેન્સિલ કાઢી નાખી બરાબર આ 10 નોટ અને આ કાગળ તો કાગળ તો ફાટી ગયું છે અને આ 10 નોટ એ આખે આખી બરાબર એ વચ્ચેથી ફાટી નથી તો આવો આપણે એનું રહસ્ય